नमस्कार, मंतव्य न्यूज़ ना भविष्यलक्षी कार्यक्रम कालनो दिवस केव में स्वागत है आपनो। हूँ छू अपनी साथे देवल। આવતીકાલની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન, સૌને જય શ્રી કૃષ્ણ, જય માધવ। જી બેન, જી મહારાજ, દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે વાત કરો। મિત્રો, કાલના પંચાંગની વાત કે 4/10/2023 ને બુધવાર રહે, કાલે તિથિ વિક્રમ સંવત 2079, કાલે ભાદરવા વદ છઠ છે। રાશિ વૃષભ રાશિમાં ચંદ્ર મૂળાક્ષર નક્ષત્ર રોહિણી રહેશે। સિદ્ધિ નામનો યોગ છે આવતીકાલે, સિદ્ધિ નામનો યોગ, તો કરણ ઘર છે। વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી, દિવસ સારો ને ચોખ્ખો છે। સૂર્ય કન્યા રાશિમાં, તો ચંદ્ર કાલે વૃષભ રાશિમાં છે। 6:30 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:23 કલાકનો છે। તમે જોવા જાવ તો ચંદ્રોદય 10:08 નો રહેશે ને ચંદ્ર અસ્ત 11:22 નો થશે। બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નથી ને રાહુકાળ છે 12:30-1:55 નો રાહુકાળ છે। આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવી કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખશો। દિવસ એકંદરે સારો છે, નાના મોટા કામ કરવા તો ચોક્કસથી થઈ શકે એમ છે। શ્રાદ્ધ ચાલે છે એટલે કોઈ માંગલિક કાર્ય નહીં થાય, પણ નાનું મોટું કામ કરવું હોય તો થાય, ભગવાનના લગતા દરેક કાર્યો પરિપૂર્ણ થઈ શકે એમ છે। જી બેન, જી મહારાજ, દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે વાત કરો। દિન વિશેષમાં કાલે છઠ્ઠું શ્રાદ્ધ છે, છઠ્ઠનું શ્રાદ્ધ થયું। છઠ્ઠનું શ્રાદ્ધ એટલે ખૂબ સુંદર શ્રાદ્ધ છે। કાલે જે પણ કહેવાય છે પિતૃઓની તર્પણ કરવું છે, પિતૃઓના નાના મોટા કાર્યની શરૂઆત કરવી હોય તો થઈ શકે। પિતૃઓને કાલે તમે પિતૃ પાછળ ઓમ નમઃ ભગવતે વાસુદેવાયની માળા કરાવો, ગીતાનો 11મો અધ્યાય વંચાવો, 11મો અધ્યાય વંચાવો, આટલું બધું જ કરો। સાથે સાથે પીપળે જળ ચડાવીને એક દીવો કરો, એ પણ લાભદાયી રહે। ગાયને ઘાસચારો ખવડાવો, આ બધું કરો ને આ શ્રાદ્ધમાં, તો એ બહુ જ સારું શ્રાદ્ધ કહેવાય। છઠની સમાપ્તિ 5:40 થશે અને પછી સાતમની શરૂઆત જોવાશે। જી બેન, જી મહારાજ, દર્શક મિત્રોને આવતીકાલના દિવસના અને રાત્રિના ચોગડિયા વિશે વાત કરો। દિવસમાં પહેલું લાભ ચોગડ્યું 6:30-7:58, પછી આવશે અમૃત ચોગડ્યું 7:58-9:30, ત્રીજું શુભ ચોગડ્યું 11:32 અને ચોથું લાભ ચોગડ્યું આવશે જે 4:55-6:25 રહેશે। આ બધા સારા ને શુભ ચોગડિયા છે। કોઈ પણ નાના મોટા નવા કાર્ય કરવા છે, સારા કાર્યની શરૂઆત કરવી છે તો આ ચોગડિયામાં થાય। આ ચોગડિયામાં કરેલા ફળ હંમેશા કરેલા કાર્યો સારા અને શુભદાયી હોય છે। રાત્રિનું ચોગડ્યું શુભ ચોગડ્યું 7:55-9:25 નું રહેશે અને પછી આવશે અમૃત ચોગડ્યું જે 9:25-10:55 નું રહેશે। આ રાત્રિના ચોગડિયામાં કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરો, ભગવાનની ભક્તિ ભજન કરો તો એ સારું રહેશે। જી બેન, જી મહારાજ, હવે ઘણા લોકોની કુંડળીની અંદર મંગળ ભારે હોય છે, તો જયારે આવું હોય ત્યારે શું શું થાય તે જણાવો। ઘણા લોકો મને પ્રશ્ન પૂછે છે કે મહારાજ, અમારે મંગળ છે કે નહીં અને આ મંગળ અમને કઈ કઈ જગ્યાએ નડતર રૂપ થાય અને કેવી રીતે થાય, તો પહેલા તો જણાવી લઉં કે કુંડળીમાં મંગળ દોષ, બધા કહે છે કે ઉચ્ચ મંગળ ને નિમ્ન મંગળ દોષ શું હોય છે, તો સર્વપ્રથમ તો નિમ્ન મંગળ દોષ એટલે શું કે ભાઈ, નિમ્ન મંગળ દોષ એટલે કે તમારી જો કુંડળીમાં પહેલે ને ચોથે મંગળ હોય તો એને નિમ્ન મંગળ દોષ કહેવાય। સાથે કુંડળીમાં 7મે, 8મે અને 12મે જો મંગળ હોય તો એને ભારે મંગળ કહેવાય, એટલે કે ભારે મંગળ લગ્નમાં બાધા આપે। 7મે, 8મે અને 12મે મંગળ હોય એ તમારા લગ્નમાં ભારે તકલીફો આપે। 28 વર્ષ પહેલા લગ્ન કરો તો લગ્નની અંદર નાની મોટી મુશ્કેલીઓ આપે, આ બધું મંગળ કરાવે છે। સાથે સાથે 7મે, 8મે અને 12મે મંગળ જો મકર રાશિનો છે, કાં તો પછી વૃશ્ચિક રાશિનો છે, કાં તો સિંહ રાશિનો છે, તો એ તમને થોડી વધારે હેરાન ગતિ આપશે। 7મે મંગળ લગ્ન ભંગ કરાવે, મકર રાશિનો હોય, મેષ રાશિનો હોય કે વૃશ્ચિક રાશિનો હોય, 7મે અને 8મે જો હોય તો। મંગળ જોડે કોઈ બીજા પાપગ્રહ બેઠા હોય, મંગળ જોડે કેતુ બેઠો છે, મંગળ જોડે સૂર્ય બેઠો છે, મંગળ જોડે રાહુ બેઠો છે, તો પણ તમારા લગ્ન ભંગ કે સગે ભંગ થવાના યોગ બને છે 7મે, 8મે અને 12મે હોય તો। મંગળના કારણે જીવનમાં માણસને ક્રોધ અને અસહ્ય દુઃખ અમુક વખત સહન કરવું પડે છે। મંગળ એટલે તોડફોડ, મંગળ એટલે શું તોડફોડ, જે જગ્યાએ બેઠો હોય ત્યાં તોડફોડ કરાવે, મંગળનું કામ તોડફોડ્યું કામ છે। 7મે બેઠો હોય તો દાંપત્ય જીવનમાં તોડફોડ કરાવે, 8મે બેઠો હોય તો માણસના અંગત જીવનની અંદર નાના મોટા અકસ્માત, નાની મોટી તકલીફો આપે, અને 12મે બેઠો હોય તો માણસને દેવું, ખર્ચા અને
પગના ઘૂંટણ પછીના ભાગમાં તકલીફો આપે. આ બધું કામ મંગળ કરાવે છે. મંગળ માત્ર લગ્ન માટે નહીં પણ જાહેર જીવનમાં પણ હેરાનગતિ આપે છે. મંગળના કારણે તમને ઊંચ, જો મંગળ સારો હોય તો ઊંચ ગતિએ ઊંચ તમને જગ્યા પર સ્થાન પ્રદાન કરાવે છે. તમારો મંગળ ત્રીજા સ્થાનમાં, ત્રીજા સ્થાનમાં જો મંગળ છે, મંગળ મકરનો, મેષનો, વૃશ્ચિકનો છે, તો તમે બહુ સારા મોટા ઓફિસર થઈ શકો છો. નીડર, જાબાઝ અને લોકોને હરાઈ શકે એવા ધરખમ વ્યક્તિ બની શકો છો. મંગળે સાહસિકતા છે, સાહસિકતાનું પ્રદર્શન મંગળ કરાવે છે. મંગળ કુંડળીમાં બહુ જ સારો હોય તો તમારો સાહસિકતાનો જે ભાગ છે ખૂબ ઉપર હોય. નીડર હો, જાબાઝ હો, આ બધું મંગળ કરાવે. હવે મંગળની જગ્યા પર એની સાથે કે એના દ્રષ્ટિમાં કોઈ પાપ ગ્રહ હોય તો શું થાય? જો મંગળની જોડે રાહુ હોય તો અગ્નિથી ધ્યાન રાખવું પડે. મંગળની જોડે કેતુ હોય તો માણસને હિંસક બનાવે. મંગળની જોડે જો કેતુ હોય તો માણસ હિંસક, એટલે કે કોઈકને મારે અથવા તો એ કોઈકને મારી કહેવાય ને કે અમુક વખત મારવાનું એટલે પુષ્કળ કે આ ચાલાકી કરે છે. આ બધું મંગળ કેતુ કરાવે, ભારે મંગળ કેતુ કરાવે. પણ જો મંગળ જોડે ચંદ્ર હોય, સૌમ્ય ગ્રહ હોય, તો એ મહાલક્ષ્મી યોગ પણ આપે છે. તમારી કુંડળીમાં મંગળ જોડે કોઈ રાહુ કે બીજો પાપગ્રહ બેઠો હોય તો એ તમને અગ્નિથી પીડા અપાવે છે. સૂર્ય, રાહુ અગ્નિથી પીડા અપાવે, દાજી જવાની કાત રહે. પણ જો મંગળ જોડે ચંદ્ર બેઠો છે તો તમને શાંતિથી અને મહાલક્ષ્મી યોગ બનાવે, પૈસા અને જમીનથી લાભ કરાવડાવે. એવી જ રીતે જો મંગળ જોડે તમારો સૂર્ય બેઠો છે તો સરકાર જોડે તો લાભ રહે પણ તમારા જીવનમાં અગ્નિની પણ કાત રહે. સાથે મંગળ શનિનો શાપિત યોગ થયો, મંગળ શનિનો બંધન યોગ થયો. મંગળ શનિ કુંડળીમાં 12મે હોય માણસને કોર્ટ કચેરી જેલ થાય જ, તો એ બધું ધ્યાન રાખવું. જીવનની કોઈ પણ સમસ્યાઓ હોય તેનું નિવારણ કરવું હોય તો મંગળ ભગવાનની પૂજા ઉપાસના, એટલે હનુમાનજીની પૂજા ઉપાસના થઈ તે કરો, લાભ રહે. હવે જે લોકોની કુંડળીમાં મંગળ ભારે છે અને કુંડળીમાં મંગળના કારણે હેરાનગતિ છે, તેના માટે ઉપાય શું કરવો? તો દર મંગળવારે જાસૂદનું ફૂલ ચડાવવું, સાથે સાથે મંગળનો બીજ મંત્ર છે ભાઈ, મંગળનો મંત્ર બોલવાનો. મંગળનો મંત્ર ઓમ ક્રાંગ ક્રિંગ ક્રોંગ સબ ઓમાય નમઃ છે. ફરી એકવાર, ઓમ ક્રાંગ ક્રિંગ ક્રોંગ સબ ઓમાય નમઃ એ મંગળનો મંત્ર છે, બીજ મંત્ર. જે લોકોને પણ સારી ગવર્મેન્ટ એક્ઝામમાં અને કઈ પોલીસ, આર્મી કે નેવીમાં, એટલે કે લીડરશીપ વાળી એક્ઝામમાં પાસ થવું છે, તે દરેક લોકો આ મંત્રનો જાપ કરે. મંગળ સારા રહે, મંગળથી તમને લાભ રહે. બીજું કે કુંડળીમાં જો તમારે મંગળ નબળો છે, કર્કનો મંગળ, તુલાનો મંગળ અસ્તનો થયો, તુલાનો મંગળ કે કર્કનો મંગળ છે જો અસ્તનો છે અને તમે લોકોની અંડર જલ્દી આવી જાઓ. કર્કનો મંગળ શું કરાવે? નીચનો મંગળ હોય ને એ લોકોની અંડરમાં જલ્દી આવી જાય, લોકો તમારી પર નેતૃત્વ કરી જાય, લોકો તમારી પર દબાણ કરી જાય, તમારે એમના ઈશારે ચાલવું પડે, એ બધો કર્કનો મંગળ કરાવે સાહેબ. હવે આ કર્કનો મંગળ તમને તમારી હિસાબે કહેવાય ને કે લોકોના હિસાબે આપણે નાચવું પડે, આપણા સ્વતંત્રતા છીનવાઈ જાય, તો એના માટે પણ ઓમ ક્રાંગ ક્રિંગ ક્રોંગ સબ ઓમાય નમઃ ના મંત્રોનો જાપ કરો, દરરોજે એક માળા કરો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિફળ તરફ આગળ વધીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને સંપૂર્ણ આરામ કરવાનો, તમારા પોતાના માટે થોડોક સમય કાઢીને નાનો મોટો આરામ કરવા માટે દિવસ વિતાવો. દુનિયાની ભીડથી કંઈક અલગ કરો, ખોવાઈ જાઓ, એકાંતમાં રહો, ધંધામાં લાભ અને સમૃદ્ધિ આવશે. રોમેન્ટિક ટ્રીપ પર જવાય, શુભ કલર જાંબલી, શુભાંક 5 રહેશે. વાત કરશું વૃષભ રાશિની, મિત્રો તરફથી નાણાકીય મદદ થાય, મિત્રો તરફથી લાભ થાય, કાર્યક્ષેત્રમાં સફળતા મળે, કામમાં ચીવટતા લાવવાની ખાસ જરૂર છે, મનમાં ભરાયેલું બહાર આવે. અમુક વખત છે ને આપણા મનની અંદર બધું ક્યાંક ને ક્યાંક બધું મૂકી રાખીએ છીએ, કોને કહીએ શું કહીએ ખબર નથી પડતું, તો મનમાં બધું ભરાયેલું બહાર આવે. લાલ શુભ કલર, શુભાંક 2 રહે. વાત કરીએ મિથુન રાશિની, માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું રહેશે, મગજથી પ્રફુલ્લિત રહેવાનું, પૈસાની અગત્યતા સમજાય, પોતાના માટે પૈસાના જે તે મૂલ્યો છે તે મૂલ્ય સમજાશે,
परिवार साथ गपशप कर दिवस पसार थे जीवन साथी जोड़े सारू बने शुभकला चामली शुभांक नौ जी बहन जी महाराज हवे कर्क सी अने कन्या राशि ना जातकों नो कालनो दिवस केवो रहेशे ते जणावो तो वात कशु कर्क राशि नी आर्थिक हानि ना थाय पैसा ने लगती कोई समस्या ना थाय तेनु खास ध्यान राखशु मन गमता कार्य पूर्ण थाय तमारा कामना स्थळे वखाण बहु सारा थाय जेते जग्या तमारा काम तमारु पोताना अंगत काममां वखाण थाय नवा रहस्यो बहार आवे लीलो शुभ कलर शुभांक चार रहेशे। तो बात करें सिंह राशिनी मानसिक तनाव ना राखो मगज उपर छे ने गुस्सो नहीं राखवानो मगज उपर बधु विचारवानुं नहीं मूडी रोकाण माटे नवी तक मळशे कोईने फायदो जणाय तमाराथी कोईनो फायदो अथवा तमारा थकी कोईनो फायदो थशे जीवन साथी जोड़े मतभेद थाय सोनेरी शुभ कलर शुभांक आठ छे। વાત કરશું કન્યા રાશિની માતા પિતાથી ધનલાભ થાય માતા પિતાથી કોઈ સારો એવો ધનલાભ થઈ શકે છે આર્થિક ઓચિંતા ફાયદા થાય સફળતા મળે માથાનો દુખાવો રહે શુભ કલર કાળો અને શુભાંક છ રહે જી બેન જી મહારાજ હવે દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે હલો હલો જી બેન જન્મ તારીખ જણાવો જન્મ તારીખ 15/3/1968 જી જન્મ સમય જન્મ સમય યાદ નથી જન્મ સ્થળ છે મહેસાણા જી પ્રશ્ન જણાવો પ્રશ્ન એ છે કે કુટુંબ જોડે લેણદેણ નથી અને પૈતૃક સંપત્તિ મળશે કે નહીં પ્રશ્ન કુંડળી પ્રમાણે જો બેન તમારો પ્રશ્ન મૂકે ને તો મંગળ શનિ સૂર્ય અને રાહુ બધું ચાર ગ્રહ એક સાથે છે અને મંગળ મેં કીધું ને સૂર્ય શનિ રાહુ કોઈ જગ્યાએ શાંતિ ના આપે ના પારિવારિક શાંતિ ના જે તે જગ્યાએ કામ કરે ત્યાં શાંતિ કે ના મન ઉપર શાંતિ ચાર ગ્રહ પાપ ગ્રહ ચારે ચાર પાપ ગ્રહ એક જ સ્થાનમાં છે બેન જેના કારણે તકલીફ થાય એક સારામાં સારી વસ્તુ કહું તો કે ભાઈ સુંદરકાંડ આનું નિવારણ છે દરરોજ જે સુંદરકાંડનો પાઠ કરો સાથે દર શનિવારે ચમેલીના તેલનો દીવો અને આંકડાની માળા હનુમાનજીને ચડાવવાનું રાખો સંકટ મોચનનો પાઠ બહુ જ સારો રહેશે સંકટ મોચનનો પાઠ કરો તો ચોક્કસથી લાભ જોવાશે જી બેન જી મહારાજ અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હલો હલો જી જન્મ તારીખ જણાવો 2/7/1957 જન્મ સ્થળ વડોદરા છે અને ટાઈમ છે રાત્રે 10:25 જી પ્રશ્ન જણાવો લગ્નના યોગ ક્યારે હવે બેન સાતમે રાહુ છે અને લગ્નેશમાં કેતુ છે ને તમારો મંગળ ભારે છે તમારે હજી ઘણા સમયની વાર છે કારણ કે મંગળ તમારો કન્યા રાશિનો આઠમે બેઠો છે વૃષભનો ચંદ્ર કુંભનો લગ્ન અને બુધવારનો દિવસ હતો મંગળ બેન તમારા હસ્ત નક્ષત્રનો 12 અંશનો આઠમે છે લગ્નમાં ઘણા સમય ઉજી રાહ જોવી પડશે 28 વર્ષ પૂર્ણ થાય પછી લગ્નના યોગ પ્રબળ થશે ત્યાં સુધી શાંતિથી રાહ જુઓ આગળ જતા સારું થઈ જશે જી બેન જી મહારાજ અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હલો હેલો જી જન્મ તારીખ જણાવો હેલો હેલો હા જન્મ તારીખ જણાવો 1/10/2008 જન્મ સ્થળ મહેસાણા જન્મ સમય 3:37 સાંજે કે સવારે જી પ્રશ્ન જણાવો કે હું 10માં છું મારા પાસ થવાશે કે નહીં ભાઈ મહેનત કરવી પડશે કારણ કે તમારી જે રીતે કુંડળી બને છે ભણવામાં ધ્યાન ઓછું છે અને ધ્યાન કેન્દ્રિત થતું નથી ભણવા માટે તમારે પહેલા તો બુધને પ્રબળ કરવાનો તુલસીના બે પાન દરરોજ ખારવાના ઓમ બુમ બુમ બુધાય નમઃના મંત્રનો જાપ કરવાનો અને એક બુધ કવચનો પાઠ કરો લાભ રહેશે ભાઈ જી જી મહારાજ અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હલો હલો જી જન્મ તારીખ જણાવો શત્રુ ના ઘર નો બેઠો છે અને લગ્નેશ નો જે માલિક છે તે ખાડે ગયો છે એટલે કે એને પરદેશના યોગ ભાઈ પ્રબળ નથી જોઈએ ને એવા પરદેશના યોગ પ્રબળ નથી અને મંગળ શનિ જોડે છે ભાઈ
થોડું ધ્યાન રાખાવજો, નવગ્રહ મંત્ર ના જાપ કરાવો અને ચંદ્ર ચંદ્ર પ્રબળ કરો તો સારું. આમાં ચંદ્ર બી નબળો છે, પરદેશ કદાચ જશે તો હેરાન ગતિ થશે અને પરદેશ જવામાં કહેવાય છે કે ભાઈ પાછું આવવું પડશે ભાઈ, માટે થઈને કહું છું થોડું ધ્યાન રાખે. વૃશ્ચિક નો ચંદ્ર છે એના માટે થઈને સફેદ ફૂલ ને દૂધ શિવલિંગ ઉપર દરરોજ ચડાવે, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ જણાવો. મારે પિત્રો માટે પૂછવું છે. જી. તો કિશનભાઈ, અમે પિત્રો કાર્ય ગમેથી કરી પણ અમે પિત્રો કાર્ય કરવાની તૈયારી કરી પણ અમારે અટકાઈ જાય છે, કઈ થતું નથી. અમારા કુટુંબમાં બધા અગત્ય મહિલા છે, એના માટે અમારે શું કાર્ય કરવું છે? હવે બેન, એમાં એવું હોય કે જયારે પિતૃઓની રજા થાય ત્યારે તમારે પિતૃ કાર્ય થાય. અમુક વખત પિતૃ કામક્રમમાં સૌથી વધારે અડચણ આવે. તેની પાછળ કે જયારે પિતૃઓ તમારા કહેવાય છે કે પોતે તૈયાર ના હોય ત્યાં સુધી તમારા દરેક પિતૃ કાર્યમાં વિઘ્ન આવે. અને આ માટે તમારે પિતૃઓની પહેલા પૂજા કરવી પડે. તમારા ઘરના જે તે સભ્ય છે એમને કહો કે સવારને સાંજ પાણિયારે તેલનો દીવો કરે. કદાચ સવાર ના થઈ શકે તો સાંજે ચોક્કસથી સંધ્યાકાળના સમયે પિતૃઓનો દીવો થવો જોઈએ, આડી વાટ અને ઊભી વાટનો. સર્વ પિતૃઓને મળે, સર્વ પિતૃઓ અમને આશીર્વાદ આપે એવું બોલવાનું. અને નિયમિત પ્રમાણે ગાયને ઘાસ ચારો ખવડાવો, સર્વ પિતૃઓને મળે એવું બોલીને, સર્વ પિતૃઓને મળે એમ બોલીને ગાયને ઘાસ ચારો ખવડાવવાનો. આટલું નિયમિત કરો. કારતક મહિનો આવે ત્યાં સુધીમાં આટલું કરો. કારતક મહિનામાં પિતૃઓની રજા લઈને તમે કાર્ય કરશો તો સફળતા મળશે. જી બેન. જી મહારાજ, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 24/9/85. જી. જન્મ સમય? જન્મ બપોરે 3:35. જન્મ સ્થળ? જન્મ અમદાવાદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન, એના લગ્ન ક્યારે થશે? હવે એમાં એવું છે, શુક્ર અને મંગળ બંને છે ને શત્રુના ઘરના છે, માટે થઈને એમને થોડીક રાહ જોવી પડશે. 2025 પછી એમના યોગ બને છે, ત્યાં સુધી અત્યારે કોઈ યોગ નથી. કુંડળી થોડીક ખરાબ છે બેન. એકાદ વખત કદાચ સગાઈ લગ્ન ભંગ પણ થયા હશે એવું પણ બતાવે છે. અને જોડે કેતુ ને રાહુ સામસામે છે 4th અને 10th સ્થાનમાં. તો શુક્ર મંગળની પૂજા ઉપાસના કરાવજો. એક સ્ફટિકની માળા પોતે પહેરે અને ઓમ ક્રાંક ક્રિંગ ક્રોંગ સા ભોમાઈ નમઃ ના મંત્રનો જાપ દરરોજે 108 વાર એક માળા નિયમિત કરે, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી, જન્મ તારીખ જણાવો. 6/3/97. જન્મ સમય? 6/3/97. સમય 6:45. આપણે સંપર્ક નહીં લઈ શકીએ, આપણે બીજા સંપર્ક પર પ્રયત્ન કરશું. તમે જયારે પણ ફોન કરો ત્યારે ટીવી નો વોલ્યુમ બંધ કરીને ફોન કરો. જી. અન્ય એક દર્શક મિત્ર. હેલો. 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 This call is now being recorded. હેલો. હેલો. હા. જન્મ તારીખ જણાવો. 10/4/84. હેલો. જન્મ સમય? સમય સાંજે 7 વાગ્યા. સૂર્યની જોડે શુક્ર છે. સૂર્ય અને શુક્ર બંને શત્રુ થયા 7th સ્થાનમાં થયા ભાઈ, જેના કારણે લગ્નમાં તકલીફ થાય, સૂર્ય થોડો વિલંબ કરાવડાવે. એના માટે થઈને એક નિયમિત સૂર્યનારાયણને જળ ચડાવો અને એક સૂર્ય યંત્ર આવે તમારી પાસે રાખો. સૂર્ય યંત્ર પોતાની જોડે રાખવાનું, રોજ એને ચંદનનો ચાંદલો કરવાનો, સૂર્યના મંત્રનો જાપ કરવાનો. આટલું કરો, લાભ રહેશે. જી બેન.
જી મહારાજ, રાશિફળ તરફ આગળ વધીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિના વેપારી વર્ગને ફાયદો જણાય, પ્રેમનો પ્રસ્તાવ મૂકી શકાય, એકલા સમય પસાર કરવાનું મન થાય, ભેટ સોગાદ મળે. તમારા માટે શુભ કલર પોપટી, શુભાંક 3 રહે. વૃશ્ચિક રાશિને સલાહ લીધા વગર કોઈ કાર્ય ના કરે. કોઈ પણ કાર્ય કરો, સલાહ લઈને કરજો, નહીંતર આગળ જતા તકલીફ થશે. જે લોકોના લગ્ન વૃશ્ચિક રાશિવાળા, જે લોકોને લગ્નના યોગ પ્રબળ નથી થતા એવા માટે દિવસ સારો છે. ઉતાવળિયા કાર્ય નહીં કરે, સાધન ચલાવતા ધ્યાન રાખશું. શુભ કલર સફેદ, શુભાંક 4 રહેશે. ધનરાશિની વાત કરીએ તો ભેટ સોગાદ મળતી રહે. લોકો પાસે અપેક્ષા ના રાખવી, કોઈની પાસે અપેક્ષા ના રાખશો. જીવન સાથી સાથે દિવસ સારો સુંદર પસાર થાય. મિત્રો તરફથી ફાયદો જણાય. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહે. વાત કરશું મકર રાશિની. મકર રાશિની હિંમત ના હારવી. કોઈ પણ પ્રકાર જે પણ થાય હિંમત નહીં હારવાની. જે થશે સારું જ થશે. યોજનાઓમાં સફળતા મળે, લાગણીઓ બંધાય. સાત સાકાર સાથે દિવસ સારો. નારંગી શુભ કલર, શુભાંક 9. તો કુંભ રાશિની વાત કરીએ તો બાળપણની યાદ તાજી થાય. બીજું, આરામ કરવા માટે દિવસ સારો છે. પૂરતો આરામ થઈ શકશે. તમારા શરીરને કાલે આરામ મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત થાય, જૂના વ્યક્તિઓ સંપર્કમાં આવે અને ક્યાંક ભાઈ બહેનથી લાભ થાય. પીળો શુભ કલર, શુભાંક 7 છે. તો વાત કરશું મીન રાશિની. દ્રષ્ટિકોણ બદલાયા કરે, તમારો દ્રષ્ટિકોણ બદલાય. મીન રાશિને જીવવાનો નજરિયો બદલાય. હળવાશની પળ અનુભવો. લોકોનું માફ કરવાનું ભૂલવાનું નથી અને પ્રવાસના યોગ પ્રબળ બને છે. આસમાની શુભ કલર તો શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે ટેરો કાર્ડની મદદથી જણાવો, કાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનો કાલનો દિવસ અને આવનારું વર્ષ કેવું રહેશે. કાલે જેનો પણ જન્મદિવસ છે અને આવનારું વર્ષ છે તે દરેક લોકોને હાર્દિક શુભકામનાઓ. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢીશું. આવનારું નાઇટ ઓફ ફ્રેન્ડ્સ છે. જેનો પણ જન્મદિવસ છે, આખું વર્ષ સારું છે આમ તો, પણ કોઈક જગ્યાએ તમારે પોતાના માટે થઈને બોલવું પડે. પોતાના માન સન્માન ગવાતું હોય ત્યાં ચોક્કસથી બોલવું પડશે. તમારા માટે થઈને તમારે આગળ પગલું ભરવું પડશે. આર્થિક રીતે વર્ષ નાની મોટી કહેવાય છે કે મહેનતથી પૈસા કમાઈ લેશો. માનસિક રીતે વર્ષ સારું છે, ચિંતા ના કરો. મગજમાં એક નિર્ણય લઈને આગળ વધજો. શારીરિક રીતે વાત કરીએ તો કિંગ ઓફ પેન્ટિકલ્સ છે. આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખે. બાકી વર્ષ સારું ને સુંદર જોવાય છે. શું કરવાથી લાભ થાય તો કાલે જેનો પણ જન્મદિવસ છે, નિયમિત પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે ચપટી ગુલાબ જળ અને કંકુ નાખીને ચડાવશે તો લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને મારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. સૌને જય શ્રી કૃષ્ણ. હવે નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.